ही से कोई कह दे के औकात मेरा ਸਵੇਰੇ
બોધ કરજો Oh,
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર નજીક આવેલા ગુમલી ખાતે આજ રોજ NSS ની વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજમાં પાંચમા દિવસે 50થી વધુ વિદ્યાર્થીઓ જોડાય ઐતિહાસિક ધાર્મિક સ્થળો અને વનની સફાઈ કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવરની સરકારી આર્ટસ કોલેજના પ્રોફેસર અને NSSના પ્રોગ્રામ ઓફિસર દ્વારા NSSના ગ્રુપની વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે પાંચમા દિવસે 50,000થી વધુ વિદ્યાર્થીઓ જોડાય અને ભાણવર શહેર નજીક આવેલા ગુમલી વિસ્તારમાં અનેક ધાર્મિક સ્થળો તેમજ ઐતિહાસિક ઇમારતો અને વનની સફાઈ કરવામાં આવી હતી. સાથે જ પર્યાવરણની જાળવણી થાય અને પ્રકૃતિની માવજત થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. BS9 TV ન્યૂઝ સાથે રાજુ મોઢવાડિયા, ભાણવડ. સરકારી વિજ્ઞાન કોલેજ ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકાની NSSની ખાસ શિબિર આજે ગુમલી અને બાપુની વાવ ખાતે યોજાઈ રહી છે. આ શિબિર અંતર્ગત ઐતિહાસિક સ્થળોની મુલાકાત અંતર્ગત અમે સોન કંસારીની મુલાકાત લીધી, બરડા અભયારણ્યની મુલાકાત લીધી છે. એ સિવાય અહીંયા ભૃગુકુંડની તમામ જગ્યાએ જે પ્લાસ્ટિક નાખવામાં આવે છે પ્રવાસીઓ દ્વારા, ખાસ કરીને પ્લાસ્ટિકની બોટલો અને વેફરના પડીકાઓ જે નાખવામાં આવે છે અને બધા કાંટાની અંદર જતા રહે છે, તો અમારા વિદ્યાર્થીઓ દ્વારા એ બધા જ પડીકાઓને આ બધું પ્લાસ્ટિક છે એ બે દિવસથી સતત એકત્રીકરણ કરવામાં આવેલ છે અને આ બધું પ્લાસ્ટિક એકત્રીકરણ કરી અમે ભાણવડ નગરપાલિકાને જાણ કરેલ છે. ભાણવડ નગરપાલિકા આ તમામ પ્લાસ્ટિક છે એ લઈ જાય છે, આ ગામની સફાઈ હોય આ બધું આપણું પોતાનું છે. જો પ્રકૃતિની માવજત થશે તો માનવ જીવનની પણ માવજત થશે. એટલે તમામને હું વિનંતી કરું છું કે તમે પ્રવાસી તરીકે ફરવા ભલે આવતા હોય પણ કચરો ગમે ત્યાં ન નાખશો, કેમ કે કચરો ગમે ત્યાં પડશે તો પ્રકૃતિનું જીવન જોખમમાં છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને પર્યાવરણની માવજત કરવામાં આવે તે ધ્યાને લઈ સમગ્ર આયોજન કરવામાં આવ્યું.